ગુડ મોર્નિંગ માનનીય પ્રધાનમંત્રી મહોદય મારું નામ રૂપેશ કશ્યપ છે નવમા ધોરણનો વિદ્યાર્થી છું હું છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ધાબરામાં આવેલી સ્વામી આત્માનંદ સરકારી અંગ્રેજી માધ્યમ શાળાના નો વિદ્યાર્થી છું સર મારો પ્રશ્ન એ છે કે હું પરીક્ષામાં અયોગ્ય રસ્તાઓને કેવી રીતે ટાળી શકું તમારો આભાર સાહેબ આભાર રૂપેશ આદરણીય પ્રધાનમંત્રી સાહેબ ભવ્ય રથયાત્રા શાંત દરિયા કિનારા માટે પ્રખ્યાત ઓડિશાની આધ્યાત્મિક રાજધાની હેરિટેજ સિટી જગન્નાથપુરીથી તન્મય બિસ્વાલ પણ આવા જ મુદ્દા પર આપનું માર્ગદર્શન ઈચ્છે છે તન્મય કૃપા કરીને આપનો સવાલ પૂછો માનનીય પ્રધાનમંત્રી મહોદય નમસ્કાર મારું નામ તન્મય બિસ્વાલ છે ઓડિશાના કોણાકપુરીમાં જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી છું સર મારો તમને પ્રશ્ન એ છે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની છેતરપિંડી અથવા નકલ કરવાની પ્રવૃત્તિઓને કેવી રીતે નાબૂદ કરવી કૃપા કરીને આ અંગે મને માર્ગદર્શન આપવું તમારો આભાર સાહેબ માનનીય પ્રધાનમંત્રીજી રૂપેશ અને તન્મય પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કેવી રીતે ટાળવો તે અંગે તમારું માર્ગદર્શન માંગે છે આદરણીય પ્રધાનમંત્રીજી મને આનંદ છે કે આપણા વિદ્યાર્થીઓને પણ એવું લાગી રહ્યું છે કે પરીક્ષામાં જે ખોટી પ્રથાઓ થાય છે ગેરરીતિઓ થાય છે તેનો કોઈ માર્ગ શોધવો જોઈએ ખાસ કરીને જેઓ મહેનતું વિદ્યાર્થીઓ હોય છે તેઓ ચોક્કસપણે ખૂબ જ ચિંતિત છે કે હું ખૂબ જ મહેનત કરું છું અને પેલા લોકો ચોરી કરી કરીને કોપી કરીને નકલ કરીને પોતાની ગાડી ચલાવી લે છે આ પહેલા પણ ચોરી તો કરતા હશે લોકો નકલ તો કરતા હશે પરંતુ છાનામાના કરતા હશે હવે તો ખૂબ ગર્વથી કહે છે કે જોયું સુપરવાઇઝરને બુદ્ધું બનાવી દીધો મૂલ્યોમાં આ જે પરિવર્તન આવ્યું છે એ ખૂબ જ ખતરનાક છે અને તેથી આપણે બધાએ સામાજિક સત્ય વિશે વિચારવું પડશે બીજો અનુભવ એવો રહ્યો કે શાળા કે કેટલાક શિક્ષકો કે જેઓ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તેમને પણ લાગે છે કે મારો વિદ્યાર્થી સારી રીતે નીકળી જાય કારણ કે મેં તેમના માતા પિતા પાસેથી પૈસા લીધા છે એમને ગાઈડ કરે છે મદદ કરે છે નકલ કરવા માટે કરે છે ને આવા શિક્ષકો હોય છે હોય છે ને કે નથી હોતા બોલો અને તેના કારણે પણ બીજું મેં એ જોયું છે કે કેટલાક વિદ્યાર્થીઓ વાંચવામાં સમય ગાળતા નથી પરંતુ નકલ કરવાના માર્ગો શોધવામાં ખૂબ સર્જનાત્મક હોય છે તેઓ તેમાં કલાકો વિતાવશે તેઓ તેની નકલ બનાવશે તો એટલા નાના નાના અક્ષરોમાં બનાવશે કેટલીક વાર તો મને લાગે છે કે તેને બદલે તેઓ નકલની રીત નકલની ટેકનિક એમાં જેટલું મગજ દોડાવે છે અને તેઓ બહુ જ સર્જનાત્મક હોય છે એના બદલે જો એટલો જ સમય એ જ સર્જનાત્મકતાને એ પ્રતિભાને શીખવામાં લગાવી દે તો કદાચ સારું કરી શકત કોઈએ તેને માર્ગદર્શન આપવું જોઈતું હતું કોઈએ તેને સમજાવવું જોઈતું હતું આ વાત સમજીને ચાલો કે હવે જીવન ઘણું બદલાઈ ગયું છે દુનિયા ઘણી બદલાઈ ગઈ છે અને તેથી તે ખૂબ જ આવશ્યક છે કે એક પરીક્ષામાંથી નીકળ્યા એટલે જીવન નીકળી ગયું એ શક્ય નથી આજે તમારે દરેક જગ્યાએ ડગલેને પગલે કોઈને કોઈ પરીક્ષા આપવી પડે છે તમે કેટલી જગ્યાએ નકલ કરશો અને તેથી જે નકલ કરનારા છે તે કદાચ એકાદ પરીક્ષાઓમાંથી નીકળી જશે પરંતુ જીવન ક્યારેય પાર કરી શકશે નહીં નકલ દ્વારા જિંદગી નહીં બની શકે બની શકે કે તમે પરીક્ષામાં અહીં તહીં કરીને માર્ક્સ લાવો પરંતુ ક્યાંક ને ક્યાંક તે પ્રશ્નાર્થ રહેશે જ અને તેથી આપણે માહોલ બનાવવો પડશે કે એકાદ પરીક્ષામાં તમે નકલ કરી તમે નીકળી પણ ગયા પરંતુ આગળ જતા કદાચ તમે જીવનમાં અટવાઈને રહેશો બીજું સખત મહેનત કરનારા વિદ્યાર્થીઓને પણ હું કહીશ કે તમારી મહેનત તમારા જીવનમાં રંગ લાવશે બની શકે કે કોઈ એમ જ ફાલતુ તમારાથી ઉપર બે ચાર માર્ક વધારે લાવે પરંતુ તે કદી તમારા જીવનમાં રૂપ નહીં બની શકે તમારી અંદર જે તાકાત છે તમારી અંદર રહેલી જે તાકાત છે એ જ તાકાત તમને આગળ લઈ જશે કૃપા કરીને તેને તો ફાયદો થઈ ગયો ચાલો હું પણ તે રસ્તે ચાલવા માંડું એવું ક્યારેય ન કરશો ક્યારેય નહીં મિત્રો પરીક્ષા આવે છે અને જાય છે આપણે જીવન જીવવાનું છે મન ભરીને જીવવાનું છે જીતતા જીતતા જીવન જીવવાનું છે અને તેથી આપણે શોર્ટકટ તરફ ન જવું જોઈએ કે રેલવે સ્ટેશન પર તમે જોયું હશે કે દરેક રેલવે સ્ટેશન પર જ્યાં પાટા હોય છે ત્યાં એક પુલ હોય છે પુલ પર જવું નથી ગમતું તેઓ ટ્રેક ઓળંગીને જાય છે કોઈ કારણ નથી બસ એમ જ મજા આવે છે એટલે ત્યાં લખ્યું હોય છે કે શોર્ટકટ વિલ કટ યુ શોર્ટ એટલે જો કોઈ શોર્ટકટથી કંઈ કરતા હશે તો તેનું ટેન્શન તમારે ન લેવું જોઈએ તમારી જાતને તેનાથી મુક્ત રાખો તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો તમને સારા પરિણામ મળશે આભાર